वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पुर सातमू तरंग साइठमू भगवान श्रीहरि श्रीनगर शहर में धामधूम थी पधारे छे ए वर्णन आ तरंग में श्रवण करीशु। श्रीहरि हाथी बेठिके पुर सन्मुख चलाय गज अश्व के पार नहीं शोभा कही न जाय। श्री हरि हाथी बैठ के पुर सन्मुख चलाय गज अश्व के पार नहीं शोभा कही न जाय। भगवान श्री हरि हाथी ऊपर बेसीने शहर तरफ चालिया। अमदावाद नगरना सत्संगी भक्तो नगरनो सूबो स्वयं श्रीहरिने सामे चालीने लेवा माटे आव्या छे। आगळ आपणे कथा सांभळी। हाथी ऊपर महाराज बिराजमान थया। नगर यात्रा चाली छे। हाथी अने अश्वनो कोई पार नथी। ते समयनी शोभा वर्णवी शकाती नथी। रथ अश्व अने वेलो अपार हती। बगी म्याना अने सुखपालनो कोई पार न हतो। सवारीनी रचना बहु प्रकारे सरस हती। रचना बने बहु प्रकार। आपड़ा उत्सव समय में जे व्यवस्थाओ करवामां आवे छे ने मने आ वात एटला माटे वारंवार याद आवे के आ शब्द जे बोलाया छे ने मुरारी बापुए एक समय में नानू पण एटलू वेधक विधान कर्यु हतु के भगवान स्वामीनारायणनी आ परंपरामां सत्संगमां बे वस्तु अजोड छे। एक भगवान स्वामीनारायणना भक्तोनी आस्था। आखी दुनियामां कोई पण खूणे जाओ तीरथ चांदलो दादा 101 गळामां कंठी। भगवान स्वामीनारायणना भक्तोनी आस्था અને સત્સંગની વ્યવસ્થા। આસ્થા અને વ્યવસ્થા આ સત્સંગમાં જે જોવા મળે છે। ધર્મો ઘણા બધા છે, બધા વંદનીય છે, પણ સ્વામિનારાયણ સંપ્રદાય મુઠ્ઠી ઉચેરો છે ત્યારે આપણને ગૌરવ થાય કે આપણા ભગવાન સ્વામિનારાયણે આપણા નંદ સંતોએ આપણા પૂજ્યપાદ ગુરુજીએ આ સંપ્રદાયના કર્મઠ એવા તમામ સંતોએ કેટલો મોટો દાખલો કર્યો કે આજે આખી દુનિયામાં સિક્કો વાગ્યો ભગવાન સ્વામિનારાયણના નામનો। એવી વ્યવસ્થા દાદા પૂજ્યપાદ ગુરુજીએ વાત કરી હતી લોયાધામ મંદિર ન્યૂજર્સીમાં જ। કે આરબ કન્ટ્રીની અંદર હિન્દુ મંદિર માટે હિન્દુ રાજાને આમંત્રણ આપવામાં આવે, જાણો છો ને ઘટના। નરેન્દ્રભાઈ મોદીને આબુધાબીના રાજાએ આમંત્રણ આપ્યું કે તમે અમારા દેશમાં એક હિન્દુનું મંદિર બનાવો, આટલો મોટો દેશ છે, અહીંયા આટલા બધા હિન્દુઓ કર્મશીલ છે, તો એક હિન્દુનું મંદિર સારું બને અમારી ઈચ્છા છે। જમીન આપી રાજાએ,
આરબની અંદર હિન્દુ મંદિર બની શકે આ કોઈ કલ્પના ન કરી શકે. અને મંદિરની વાત આવે, નરેન્દ્રભાઈ મોદીને મથાય કે વિદેશની ભૂમિ ઉપર એવું મંદિર બનાવવું હોય કે દુનિયાભરના લોકો આકર્ષાય, દુનિયાભરના માણસો ખેંચાય, તો કોને પસંદ કરવા? અને સ્વામિનારાયણ ભગવાનના સાધુઓની પસંદગી થાય, આ કંઈ નાની વાત કહેવાય દાદા? એનું કારણ છે ભગવાન સ્વામિનારાયણે નાનામાં નાની બાબતમાં. શ્રીમદ સત્સંગી જીવન પ્રકરણ ત્રીજું તમે વાંચો. મેનેજમેન્ટના જેટલા ક્લાસ છે ને બધા ક્લાસ 5 અધ્યાયમાં મહારાજે કહ્યા છે. ઉત્સવ કરવો તો કેવી રીતે કરવો, ઉત્સવની વ્યવસ્થા કરવી તો કેવી રીતે કરવી, ઉત્સવમાં શું શું આયોજન કરવું, કઈ કઈ બાબતમાં ધ્યાન રાખવું, ક્યાં ક્યાં સિક્યોરિટી રાખવી, ક્યાં ક્યાં પ્રોબ્લેમ થઈ શકે, એટલી નાનામાં નાની ચર્ચા વિગતવાર ભગવાન શ્રીહરિએ સ્વયં કરી છે. જે ભૂમિ ઉપર અત્યારે આપણે બેઠા છીએ, અમેરિકા આ મહાસત્તા છે, એનું કારણ છે મેનેજમેન્ટ સારું છે, એનું કારણ છે અહીંયા વ્યવસ્થા સારી છે, એનું કારણ છે અહીંયા દરેક માણસને કાયદા અને કાનૂન પાળવામાં રસ છે, અને વ્યવસ્થા એવી છે કે બધાએ પાળવો જ પડે કાયદો. ભગવાન સ્વામિનારાયણનું પણ બંધારણ એવું હતું કે કાયદો કરો એમ નહીં, પોતે પાળે અને બીજા પાસે પડાવે. એને લીધે આ સત્સંગની દિવ્યતા છે. વાત સાચી ને? માટે આ દિવ્યતાનું કારણ જે છે ને એ આ છે, ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિતા આમાં છે. અમદાવાદ શહેરમાં ભગવાન શ્રીહરિ પધાર્યા છે. રથ ઘોડા વેલ અપાર હે, ચાર અટમ્યાને અપાર, સુખ પાલકો પાર નહીં, રચના બને બહુ પ્રકાર. શોભાયાત્રાની રચના એવી સુંદર મજાની હતી, અદ્ભુત છે. નગરના નર અને નારી જોવા માટે ઉમટ્યા છે. જેનો જેવો અધિકાર હોય તે પ્રમાણે બધી સવારી વ્યવસ્થિત ચાલતી હતી. શ્રીહરિના ઉપર તો ફૂલહારની વૃષ્ટિ થતી હતી, તેનો પાર જણાતો ન હતો. રાજ્ય તરફથી રસ્તાઓમાં, રાજબજારોમાં પાણી છાંટી દીધું હતું લો. રાજાએ પણ સહયોગ આપ્યો હતો, કારણ કે રાજાના સહયોગ વગર, રાજાની સંમતિ વગર કોઈ સારું કાર્ય શક્ય નથી. એટલા માટે શાસ્ત્રમાં લખ્યું, રાજા છે ઈશ્વરનો અંશ છે. રસ્તા ઉપર રાજબજારોમાં પાણી છાંટ્યું હતું, તેથી લગાર પણ રજ ઉડતી ન હતી. સહુને શ્રીહરિના દર્શન ત્યારે જ થઈ શકતા, કારણ કે ધૂળ ઉડતી હોય તો દર્શન ન થાય. આપણા વેદોમાં એક ચર્ચા આવે છે કે એ સમયમાં વ્યવસ્થાઓ કેવી હતી, રોડ કેવા હતા, રસ્તાઓ કેવા હતા, લોકોના નગરની રચનાઓ કેવી હતી, ઘર કેવું હતું. વેદ એટલે કેટલા જૂના? અમેરિકાના અત્યારના સંશોધન પ્રમાણે 10,000 વર્ષ કરતા જૂના વેદો. આપણા મત પ્રમાણે તો એનો કોઈ સમય જ નથી. ચાણક્યનું અર્થશાસ્ત્ર, એમાં કેટલી ઝીણી વ્યવસ્થાઓ કરી. ઘરનો દરવાજો હોય, દરવાજાના આંગણામાં કેટલી જગ્યા ઘરના માલિકની ન હોવા છતાં એણે સાફ કરવી જોઈએ. ઘરની બારી હોય એની વ્યવસ્થા કેવી રાખવી. બહારનો રાજમાર્ગ ભલે રાજાની વ્યવસ્થા છે, પણ તેમ છતાં પ્રજા એનો ભોગ કરે છે, માટે પ્રજાએ પણ રાજાને સહકાર આપવો જોઈએ. રાજા પ્રજાને સહકાર આપે, પ્રજા રાજાને સહકાર આપે, તો કેવું સુંદર ચાલે. અને દરેક માણસ પોતાનું જ વિચારવા મળે તો કેવું ચાલે. હોડીમાં 50 માણસો બેઠા હોય, દરેક માણસ એમ વિચારે મારું બગડવું ના જોઈએ, બાકી હોડીનું બગડે તો વાંધો નહીં, અને બધા એક એક કાણું પાડે તો શું થાય. હોડીમાં એક એક કાણું પાડે દાદા તો શું થાય. વાર લાગે ડૂબતા. એમ દેશના ભલામાં બધાનું ભલું છે. રાષ્ટ્રનું હિત એ જીવ પ્રાણી માત્રનું હિત છે. આપણા શાસ્ત્રોના શબ્દો, શસ્ત્રેણ રક્ષિતે દેશે શાસ્ત્ર ચિંતા પ્રવર્તતે. આપણે વાતો કરીએ છીએ, સૈનિકો સરહદ ઉપર પોતાના જીવને જોખમમાં મૂકીને જાગે છે, ખબર છે ને? આપણે નિરાતે સૂઈએ છીએ, એનું કારણ છે કોઈક જાગે છે.
આપણે શાંતિથી બેઠા છે એનું કારણ છે, કોઈક પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. કહેવાનું શું, રાષ્ટ્રહિતની ચર્ચા આપણા વેદોમાં છે, આપણા ઉપનિષદોમાં છે. અરે કેટલી ઊંડાણથી વિસ્તારથી ચર્ચા છે. આપણે ભલે મંદિરમાં બેઠા છીએ, પૂજ્યપાદ ગુરુજીએ એકવાર સભામાં વાત કરી હતી, મને બરાબર યાદ છે. વડતાલના આચાર્ય મહારાજે એક સમયમાં ટકોર કરી હતી કે બધા સંતોને મારી અપીલ છે કે હવે જ્યાં જ્યાં સત્સંગની સભા થતી હોય, સત્સંગની વાતો થતી હોય, ત્યાં દેશહિત એની પણ વાતો કરવી જરૂરી છે. સમય આવી ગયો છે અત્યારે. રાજા તરફથી આવી સારી વ્યવસ્થા કરી જેના કારણે ધૂળ પણ ઉડતી નહોતી, એટલા માટે દૂર દૂર ઉભેલા લોકોને પણ ભગવાનના દર્શન સારી રીતે થતા હતા. શ્રીનગર શહેરના હરિભક્તો અને બીજા કેટલાક ભાવિકો તે સમયે વસંતના દિવસો જાણીને ગુલાલના થાળ ભરી ભરીને લાવ્યા હતા. શ્રીહરિની સન્મુખ દૂર ગુલાલ ઉડાડતા હતા. બધી સવારી ગુલાલથી ઢંકાઈ ગઈ. માનો બધો માર્ગ તો રંગાઈ જવાથી રંગમય થયો હતો અને ફૂલોની વૃષ્ટિ થવાને લીધે માર્ગ ફૂલોથી ભરાઈ ગયો હતો. રસ્તાની બંને બાજુએ અનેક બાગ હતા, તેમાં નાળિયેરીના ઝાડની કતાર ઊભી હતી. અનંત જાતના ફળ અને ફૂલ ખીલી રહ્યા હતા, તેની અદ્ભુત શોભા વર્ણવી શકાતી નહીં. તે બાગોમાં અનેક જાતના પંખીઓ રહેતા હતા, તેમાં કોયલ બોલતી હતી, તે ઘણી રળિયામણી લાગતી હતી. મોર, પોપટ, મેના અને ચકોર પક્ષી એટલો સુંદર ધ્વનિ કરતા હતા કે તેનાથી લોકોનું ચિત્ત આકર્ષાતું હતું. શ્રીહરિ આવી રહ્યા છે એવું દેખીને મોર કળા કરીને ઠેક ઠેકાણે નાચતા હતા. લો, ભારતનું રાષ્ટ્રીય પંખી છે ને મોર. ભગવાને શું પંખી બનાવ્યું છે, એના પીછામાં કેવા રંગ ભર્યા છે આપણે જોઈએ તો. કવિની પંક્તિ છે ને, પૃથ્વી તણો પીંડો કર્યો, રજલાવ તો ક્યાંથી હસે, જગ ચાક ફેરવનારે, કુંભાર બેઠો ક્યાં હસે. જેણે ભગવાનના દર્શન કરવા છે ને, અણુ પરમાણુમાં મારો મહારાજ છે. પૂજ્યપાદ ગુરુજીએ વારંવાર આના ઉપર ભાર દઈને આપને વાત સમજાવી છે. કેવી રીતે સમજાય, જેને ભગવાન જોવાની નજર પડી છે ને, બધી જગ્યાએ ભગવાન દેખાય છે. પંખીઓના પીછામાં આવા રંગબેરંગી રંગો જોઈને એને પૂરનાર કોણ છે, બોલો. વિચાર તો કરો, કેવા રંગ ગોઠવેલા છે ને તમે જોયા ને. આ સૃષ્ટિમાં જ્યાં જ્યાં તમે જુઓ, આકાશને જુઓ, સમુદ્રને જુઓ, આટલો મોટો દરિયો કિનારા વગર, બોલો, નદીમાં ભરતી આવે તો ભૂકા બોલાવી દે. દરિયામાં તમે જુઓ, બેલેન્સમાં છે. જ્યારે દરિયામાં બહુ મોટી ભરતીઓ આવશે, સુનામી ચાલુ થશે, તો આ બધા દરિયા કિનારેના મોટા મોટા નગરો છે, મોંઘા દાટ બંગલાઓ છે, દરિયા કિનારે જ છે બધું. જે કંઈ જલસાઓ છે, તાઇફાઓ છે, દરિયાના કિનારે જ છે. શું થશે બધું? જે કંઈ આ દુનિયામાં કળા છે, વચનામૃતમાં એટલે મહારાજે વાત કરી, પૂર્વે જે કંઈ ઐશ્વર્ય થયા છે, અત્યારે જે કંઈ થઈ રહ્યા છે અને ભવિષ્યમાં જે કંઈ થશે, તે મને મળ્યા એવા જે મહારાજ, તેના લીધે છે. મને મળ્યા જે પ્રત્યક્ષ મહારાજ, મહારાજનો આ શબ્દ છે. પ્રત્યક્ષ એટલે કોણ? જે સામે બેઠા છે. આપણને અત્યારે જે મળ્યા છે, આ મહારાજની લીધે આ બધું થઈ રહ્યું છે. અદ્ભુત ભગવાનની સવારી છે, શોભા પણ એવી અદ્ભુત બની છે. મનુષ્યોને તો આનંદ છે, પશુને પંખીમાં પણ આનંદ દેખાય છે. મયુર નૃત્ય કરી રહ્યા છે, નવા મેઘના વાદળ માનો ચઢી આવ્યા હોય તેવી તે મોરોની સવારી દેખાઈ રહી હતી. તે સમયે વિવિધ પ્રકારની વાનર જાતિ શ્રીહરિને દેખીને ખુશ થઈ ગઈ. વાંદરાઓ પણ સ્થિર થઈ ગયા, જાણે કે ભગવાનના દર્શન કરવા ઊભા હોય. તેથી તે જાડવે જાડવે નાચવા કૂદવા લાગ્યા, શ્રીહરિની આગળ ખૂબ સ્નેહભાવ દેખાડવા લાગ્યા. ફળાવ વૃક્ષોની અને ફૂલ ઝાડની ડાળીઓ ફળથી અને ફૂલોથી અત્યંત ભરી દેખાતી હતી. જેણે સાહિત્ય સારું વાંચ્યું હોય ને એને ખબર હશે, ગુજરાતીના ખૂબ સારા ગાયક પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય, ભક્તહૃદય પણ બહુ સારું છે.
ગુજરાતી ગાયકમાં ઇન્ટરનેશનલ લેવલ પર નામ ક્લાસિકલ જગતમાં બહુ ઓછા લોકોનું છે, એમાં પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય. એણે ગાયેલી ગઝલ, તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ. સાહિત્યિક વર્ણન છે, સમજો છો ને તમે. હવે ફળવાનું વૃક્ષો તો નમેલા જ હોય ફળ આવવાને કારણે, પણ એ કવિની કલ્પના છે કે આજે મહારાજ આવી રહ્યા છે એટલે આ બધા ફળ, એ પણ જાણે કે પોતાનું મસ્તક ઝુકાવી રહ્યા છે, આ વૃક્ષો પણ ભગવાનને વંદન કરતા હોય આવું દ્રશ્ય કવિને દેખાય છે. અને શાસ્ત્રોમાં લખ્યું છે, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તમારા હૃદયમાં જે વિચાર છે ને, એ વિચાર તમારા વ્યવહાર દ્વારા પ્રગટ થાય છે. સાહિત્યમાં ઉપમા આપવામાં આવી કે ભૂખ્યા માણસને ચંદ્ર દેખાડો ને તો ચંદ્રમાં એને શું દેખાય? પૂછો કેવો લાગે છે ચંદ્ર, તો કે સરસ મજાની રોટલી જેવો છે, ગોળ રોટલી હોય ને એવી દે, કેવો દેખાય? અમારે ઇન્ડિયામાં એકાદશી હોય, ઉપવાસ કર્યો હોય, સાંજે મંદિરે આવે, મંદિરમાં દંડવત કરતા કરતા બે હરિભક્તો વાતો કરતા હતા. આપણા ઇન્ડિયામાં પેલી ટાઇલ્સ મારી હોય ને, ગ્રેનાઇટ ને ટાઇલ્સ ને માર્બલ, એમાં નાની નાની વચ્ચે વચ્ચે ખબર ચોકડીઓ પાડી હોય. એક ભગતે બીજાને પૂછ્યો ચોકડી કેવી દેખાય છે, પેલો કે ખબર ના પડી, કે મોહનથાળના બટકા મૂક્યા ને એવું લાગે છે. હવે ત્યાં ક્યાંથી મોહનથાળના બટકા? પથરામાં હોય આસિદ્ધ ભગત, પણ એ મોહનથાળના બટકા પ્રગટ ક્યાંથી થયા? જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. દ્રષ્ટિ એટલે આંખ નહીં, વિચાર. શું ભૂખ્યાને ચંદ્રમાં શું દેખાય? રોટલી દેખાય. કોઈ કામી માણસ હોય ને ચંદ્રમાં શું દેખાય? બોલો, જુદું દેખાય ને કંઈક. કોઈ ગરીબ માણસને પૂછો ચંદ્રમાં શું છે, તો કંઈક ડોસી બેઠી લાગે, ત્યાં બકરી છે, એને ડોસીને બકરી ગોતી કાઢી. બોલો, કોઈ ભક્તને પૂછો વદન તર જીત રમ્ય હિમાંશુ કે, આપણા નંદ સંતોએ લખ્યું, પૂર્ણિમાના ખીલેલા ચાંદમાં એ પુરુષોત્તમ નારાયણનું મુખારવિંદ પ્રતિબિંબિત થતું હોય એવું દેખાણું સંતોને. કહેવાનું શું? બહુ સારું આપણા શાસ્ત્રોમાં એક ચિંતન કર્યું છે, સારા બનવાનો સારામાં સારો ઉપાય સારા વિચાર કરવા તે છે. સારા બનવાનો સારામાં સારો ઉપાય તે સારા વિચાર કરવા તે છે. તો તમારા મનમાં સવાલ થાય, વિચાર સારા હોય પણ વર્તન સારું ન હોય તો? સાંભળો, ગુણાત્યાનંદ સ્વામી કહે, રૂચિ સારી રાખજો, અંતે રૂચિ સહાય કરશે. આપણા પૂજ્યપાદ ગુરુજીએ કહ્યું, ભલે અનેક વાર તમે હારી જતા હો, કામ ક્રોધાદિક દોષથી પીડાતા હો, પણ છતાં મનમાં મજબૂત સંકલ્પ રાખશો, મહારાજને રાજી કરવા છે, મન સાથે યુદ્ધ માંડશો, પ્રથમના 70મા વચનામૃત પ્રમાણે એક દિવસ તમારો વિજય થવાનો. સારું વર્તન મહત્વનું છે, પણ સારા વર્તનના મૂળમાં છે સારા વિચાર. શરૂઆત સારા વિચારથી થાય છે. ગોપાળાનંદ સ્વામીએ પાડરૂના દ્રષ્ટાંતે કરીને વાત કરી. સ્વામી એમ કહે, સારી રુચિ કેળવવાનો નિત્ય અભ્યાસ કરવો. આજના જમાનામાં બધું સારું થઈ રહ્યું, જો સારા ઘરો સારા થઈ રહ્યા છે, રસ્તાઓ સારા થઈ રહ્યા છે, ગાડીઓ સારી થઈ રહી છે, પ્રોબ્લેમ એક જ છે, માણસના વિચાર ખરાબ થઈ રહ્યા છે. સાચી વાત કે ખોટી વાત? આ ટીવી, સિનેમા, ઇન્ટરનેટ, વોટ્સઅપ, સોશિયલ મીડિયા, ફેસબુક, આ બધામાં શું આવે છે? રામાયણ જોઈને રામનું અનુકરણ કેટલા કરે, રાવણનું કેટલા કરે? બોલો, રામાયણ સિરિયલની આટલી ખરાબ અસર હોય તો બીજી બધી સિરિયલની તો વાત જ ના થાય. તારક મહેતાના ઉલટા ચશ્મા જોવે પછી શું થાય? એના સવળા થાય ચશ્મા? જીવનમાં યાદ રાખજો, હંમેશા સારા વિચાર કરવાની આદત પાડો, તમારા મનને કંટ્રોલ કરવાની આદત પાડો. દલાઈ લામાની વાત મેં ઘણી વાર વાત કરી છે, માણસે વિચાર ઉપર કેમેરો મૂકવાની જરૂર ખાસ પડી છે અત્યારે. આજનો માણસ
અંગ્રેજીના લેખકે લખ્યું છે, આજનો માણસ એટલો દુઃખી છે કે ભૂતકાળના ઇતિહાસમાં આટલો દુઃખી માણસ ક્યારેય જન્મ્યો નથી. કારણ શું? માણસના વિચાર ગંદા થઈ રહ્યા છે, નબળા થઈ રહ્યા છે, મલિન થઈ રહ્યા છે. માટે આદત પાડો. કેની આદત પાડો? સારા વિચાર કરવાની, સવળા વિચાર કરવાની. બીજાના ગુણ જોવા સારા વિચાર છે. આત્મવિશ્વાસ કેળવવો સારો વિચાર છે. મહારાજ મારી સાથે જ છે એમ દરેક સમયે વિચારવું આ સારો વિચાર છે. આવી કથાવાર્તા સત્સંગની વાતો સાંભળવી સમજવી સારો વિચાર છે. માટે સારા બનવાનો સારામાં સારો ઉપાય સારા વિચાર કરવા તે છે. જેના વિચાર સારા છે એક દિવસ સારું વર્તન કરશે, એક દિવસ સારું ફળ મેળવશે. આ વિચાર એને શાસ્ત્રોમાં દ્રષ્ટિ કહી છે, આંખ નહીં. દ્રષ્ટિનો ભાવાર્થ શું છે? વિચાર. એક નાની વાત કરી દઉં તમને, આપણા નંદ સંતોએ પણ વાર્તા ગ્રંથોમાં એનો ઉલ્લેખ કર્યો છે. એક ભક્ત આખી રાત ભજન કરે, ધૂન કરે, આખી રાત ધૂન કરી વહેલી સવારે 4 વાગે પોતાના ઘરે જવા માટે નીકળે. અંધારું છે, હજી માણસનું મોઢું દેખાય એવું થોડું થોડું અંજવાળું થયું છે. ઘરે જાય છે, આંખોમાં ઊંઘ છે, હૃદયમાં ભક્તિ છે, આખી રાત ભગવાનની ભક્તિ કરી એનો આનંદ પણ છે. એમાં સામેથી કોઈ પાપી માણસ ગંદા કામ કરીને નીકળ્યો હશે, એ મળ્યો. હવે આ તો ભગત છે, ભજન કરી નીકળ્યો છે, એટલે એના મનમાં તો વિચાર સારા છે. એટલે એને શું થયું કે આ માણસ પણ મારી જેમ કોઈક જગ્યાએ ભજન કરવા ગયો હશે, એટલે એણે એને દૂરથી વંદન કર્યા. એના હૃદયમાં આનંદ થયો કે ધન્ય છે આ માણસને પણ આખી રાત એણે ભજન કર્યું લાગે છે. અને પેલા માણસે મોટી ગાળ દીધી, કેમ? એ ખોટા ધંધા કરવા ગયો હતો એટલે એને શું વિચાર થયો? આંખમાં અમી તો દુનિયા ગમી, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. ડોંગરેજી દાદા વારંવાર કહેતા, દાદાની આ વાત મને ખૂબ ગમે, જો તમારાથી થઈ શકે તો તમારી દ્રષ્ટિ સુધારવાની જરૂર છે, સૃષ્ટિને સુધારવાની કોઈ જરૂરત નથી. અને એકવાર દ્રષ્ટિ સુધરી જાય ને એટલે સૃષ્ટિ તો સુધરેલી જ છે. આખી દુનિયા વાતો કહે જમાનો બગડી ગયો. અલ્યા ભાઈ, જમાનો નહીં, તું બગડ્યો છે. એમ કે શું જમાનામાં બગડ્યું? આની આ ધરતી, આનું આ આકાશ, આના પંખી, આના ઝાડ બગડ્યો છે કોણ? તમે આ દુનિયામાં વિચાર કરો ઊંડો, ચાલો, કોણ બગડ્યો છે? કુકડાએ 5 ભેગા થઈને માણસને માર્યો એવું સાંભળ્યું ક્યાંય? અને માણસે કુકડાનો કેટલો કચડઘણ કાઢ્યો છે? કોણ બગડ્યું છે? શું માણસ બોલે છે? દેખ તેરે ઇન્સાન કી ક્યા હો ગઈ હાલત. હે, માટે સાવધાન થઈએ, દ્રષ્ટિને સુધારીએ. કેવી સરસ વાત છે! એક કવિની કલ્પના છે, ભક્તની ભાવના છે. ભગવાન જ્યારે આવી રહ્યા છે, ફળાવ વૃક્ષો, ફૂલઝાડની ડાળીઓ ફળથી ફૂલોથી અત્યંત ભરી દેખાતી હતી. પવનથી હલતી ડાળીઓ જાણે કે શ્રીહરિને પ્યારથી બોલાવતી હોય આવું દેખાતું હતું. શ્રીહરિએ હાથમાં ફૂલોની છડી લીધી, કાન ઉપર ગુલાબના ગુચ્છ ધારણ કર્યા, ગુલાબના તોરા ઝરી મીટેલા હતા. તેને દેખીને લોકોને પ્રેમ વધતો. માર્ગની બાજુમાં જેટલા ફૂલબાગ હતા દરેકમાં એક એક સારો બંગલો વિચિત્ર રીતે સજાવેલો હતો. બંગલામાં પણ શ્રીહરિના દર્શન કરવા માટે અપાર મનુષ્ય ઊભા હતા. બંગલાઓમાં બિલોરી કાચના ઝાડ લટકાવ્યા હતા, તેમાં હાંડીઓનો કોઈ પાર ન હતો. બંગલાઓમાં 10 અને 24 અવતારોના ચિત્ર હોય એવા મોટા કાચના તખ્તા ઠેક ઠેકાણે રાખેલા. બધા અવતારો માનો આ ઠેકાણે પોતાનું કારણ જાણીને અવતારી એવા શ્રીના દર્શન કરવા આવ્યા હોય એમ લાગતું હતું. તેનું વર્ણન કરીએ પાર ન આવે એવું હતું. લો, 24 અવતારોના ત્યાં ચિત્ર મૂકેલા, જાણે કે એમ લાગતું હતું 24 અવતારો સાક્ષાત પોતાના કારણ, સબ કારણ અવતાર, શ્રી કૃષ્ણ કો કહત સબ, તિન સે દેખે પાર, ધર્મ કુવર ઘન શ્યામ કો,
ધર્મ કુવર ઘન શ્યામ કો, અવતારના અવતારી, કારણના કારણ, ઈશ્વરના ઈશ્વર એવા ભગવાનના દર્શન કરવા આવ્યા હોય આવું લાગતું હતું. શ્રીહરિ શ્રીનગરને દરવાજે આવ્યા. વિચિત્ર પ્રકારે દરવાજાઓને સજાવ્યા હતા. શ્રીનગરને ચારે બાજુએ જાણે ચાંદીના આકારનો સફેદ વિશાળ કોટ હતો. 12 કોસ જેટલા વિસ્તારમાં ગોળા કાળે ફેલાયેલો હતો. સાબરમતી નદી શ્રીનગરથી પશ્ચિમમાં વહે છે. આ સાબરગંગાને પૂર્વે કિનારે શ્રીનગર અમરાવતીના જેવું શોભી રહ્યું હતું. લો, સાબરમતી નદી હમણાં એકદમ પાણી સુકાઈ ગયું હતું. સારા રાજા થયા, જાણીએ છીએ, સાબરમતીને જાગૃત કરી, જીવતી કરી. એટલું જ નહીં, સાબરમતીની શોભા જોવા માટે અત્યારે આખી દુનિયા ખેંચાય છે, ખબર છે ને, એવી સાબરમતીને બનાવી છે. સાબરમતી નદીની સોનેરી રેતી સૂર્યના કિરણોમાં ઝગમગતી હતી. કોટના દરેક કાંગરાને સોનાનો વરખ લગાડ્યો હતો. કોટના દરેક બુરજ ઉપર મોટી મોટી તોપ ચડાવી હતી. તેને દેખીને શત્રુઓ ધ્રુજી જતા હતા. કોટની એવી અદ્ભુત રચના કરી હતી. આવી સાબરમતીની શોભા હતી, એમને આજે પણ આવી શોભા પાછી કરી દીધી છે. શ્રીહરિની બધી સવારી દિલ્હી દરવાજે આવી. શ્રીહરિએ જ્યારે શ્રીનગરમાં પ્રવેશ કર્યો ત્યારે રાજબજારો અત્યંત શોભાળી હતી. દુકાનોના જેટલા મકાનો હતા તે બધા બજાર કાંઠે હતા. તેના જેટલા દરવાજા હતા તેને વિચિત્ર રીતે શણગાર્યા હતા. ગજમોતીના તોરણો દરવાજાઓમાં બાંધી દીધા હતા. છજાઓની ઉપર અનુક્રમે 3-3 સુવર્ણ કળશ ગોઠવ્યા હતા, એટલે પેલો મોટો, પછી નાનો એ રીતે. તે કળશના ઉપર ઠેક ઠેકાણે કળા કરેલા સોનાના મોર મૂક્યા હતા. તે મોરના ઉપર મીનાકારીનો એવો તો રંગ ચઢાવ્યો હતો, જાણે સાચા મોર શ્રીહરિના દર્શન કરવા માટે આવ્યા ન હોય આવી શોભા બની હતી. દુકાનોના અને મકાનોના જે થાંભલા હતા તે બધા એક સરખા અને એક હારમાં હતા. 3, 4, 5 કે 7 માળ સુધી ઊંચા ઊભા દેખાતા હતા. તે થાંભલાના ઉપર સોનાનો વરખ લગાડ્યો હતો. ઘણા વિચિત્ર લાગતા હતા. બિલોરી કાચના ઝાડ ત્યાં લટકાવ્યા હતા, તેનાથી તે વિચિત્ર રંગાયેલા દેખાતા હતા. બજારોમાં નાળિયેરી કેળના ઝાડ રોપાવી દીધા હતા. તે ઝાડ ફળોથી છવાયેલા હતા. શ્રીહરિએ તે ઝાડને દેખ્યા. જેટલા શ્રીનગર શહેરના મનુષ્યો હતા તે બધા બજારમાં આવીને ઊભા હતા. બાળકો, યુવાનો, વૃદ્ધો બધા સારા વસ્ત્ર આભૂષણ પહેરીને આવ્યા હતા. સહુના હાથમાં ફૂલહાર લીધેલા હતા. તેને શ્રીહરિના ઉપર ઉછાળીને વરસાવતા હતા. કેટલાક લોકો તો કેસરયુક્ત ચંદન લાવીને પ્રભુની પૂજા કરતા હતા. જેનો જેવો ભક્તિભાવ તે રીતે તેઓ સહુ પૂજા કરતા. જેટલી શ્રીનગરની સ્ત્રીઓ હતી તે બધી મોતીના થાળ ભરીને લાવી હતી. મનના નિશ્ચળ ભાવથી સ્ત્રીઓ શ્રીને વધાવતી હતી. મકાનોના બધા જ માળ આ રીતે ભરાયેલા હતા. સહુ વારંવાર શ્રીહરિના મુખારવિંદના દર્શન કરતા હતા. લગાર પણ આંખનું મટકું મારતા નહીં, પલક પાડ્યા વિના પ્રભુના દર્શન કરતા હતા. શ્રીહરિની શોભા એટલી તો દીપતી હતી, માનો મૂર્તિધારી શૃંગાર રસ પ્રગટ થયો હોય આવી અદ્ભુત શોભા બની હતી. હા, કરોડો શૃંગાર રસની શોભા શ્રીહરિની આગળ ફિક્કી લાગતી હતી. બોલો, શ્રીહરિના સ્વરૂપમાં અપાર શોભા રહેલી છે. ભગવાન પોતે શોભાની મૂર્તિ છે. એક તો શોભાધામ શ્રીહરિ હોય અને ચારે બાજુ પાછી આવી સરસ મજાની શોભા હોય. આપણા મંદિરમાં આપ સર્વે જાણો છો, એકવાર બહુ સારા એક હરિભક્ત દર્શન કરવા આવ્યા. હમણાં શનિવારની જ વાત લો ને, શનિવારે વંથલી ગુરુકુલથી પૂજ્ય દેવપ્રસાદ સ્વામી જેવા બ્રહ્મનિષ્ઠ સંતો પધાર્યા હતા. એમની સાથે મનોજભાઈ ઝવેરી હતા. એ વાત કરતા હતા કે સ્વામી, અદ્ભુત સિંહાસન છે. મહારાજનું સિંહાસન અને મૂર્તિ એની જાણે કોમ્પિટિશન થતી હોય ને એવું લાગે. એમ લાગે કે આ બેમાં સિંહાસન આગળ વધે કે મૂર્તિ આગળ વધે, આટલી શોભા. એમાં આપણા સંતોએ શણગાર મહારાજને એવા પહેર્યા હોય. પિયુડા મહારાજની મૂર્તિ કે મૂર્તિના શણગાર કે સિંહાસન, વિનયજી કોને નંબર આપો? કન્ફ્યુઝ થઈ જઈએ આપણે, રાઈટ? પૂજ્યપાદ ગુરુજીને પણ એવી રૂચિ, મહારાજ તો સર્વોપરી છે, માટે સર્વોપરી મહારાજની સેવા પણ સર્વોપરી રીતે જ કરવી જોઈએ. એટલે તો એમનો સંકલ્પ હતો
કે મહારાજને પહેલે દિવસથી સોનાના સિંહાસનમાં બેસાડવા છે. ભક્તોએ એટલી બધી સેવા કરી, મહારાજ સોનાના સિંહાસનમાં બિરાજમાન થયા. ઈશ્વરભાઈ શુક્લાજી અમેરિકાના બધા મંદિરોમાં પ્રતિષ્ઠા કરનારા ભૂદેવ, એમણે તે દિવસે વાત કરી હતી મૂર્તિ પ્રતિષ્ઠાના પહેલા જ દિવસે કે મારી જિંદગીમાં મેં પહેલું દ્રશ્ય જોયું છે. સોનાના મંદિરો ઘણા બધા છે, સોનાના સિંહાસનો ઘણી જગ્યાએ થયા છે, પણ પ્રતિષ્ઠા પછી 5 વર્ષે 10 વર્ષે પણ પહેલા જ દિવસથી સુવર્ણના સિંહાસનમાં મહારાજ બિરાજમાન થયા હોય ને, એવા લોયા ધામ છે. હું કહેવા એ માગું છું, મહારાજ શોભાના ધામ છે, અને આસપાસ જ્યારે શોભા સજાયેલી હોય ત્યારે એની શોભા અનંત ઘણી બની જતી હોય છે. કોઈ પાપી સરખો પામર સરખો જીવ આવે એના હૃદયમાં પણ એ દ્રશ્ય કાયમને માટે કોતરાઈ જાય. શ્રીહરિમાં અપાર શોભા રહી છે, અને બીજી શોભા શ્રીહરિની શોભાથી પ્યારી લાગે છે. બીજામાં તો શોભા આવે છે અને જાય છે, એટલો આ માણસમાં એવું છે. પાવડર બાવડર લગાવ્યો બરાબર, હે કપડા હારા રૂડા રૂપાળા પહેર્યા હોય, થોડી વાર ચમક દમક થાય બોલો, અને એ જ માણસ ઘણી વાર સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જાય તો આપણને લાગે કે ઉપર હતો એ જ છે કે જુદો બદલી ગયો એવું લાગે. બીજામાં તો શોભા આવે છે ને જાય છે, શ્રીહરિમાં તો શોભા અખંડ અને એક સરખી રહે છે. લો શ્રીહરિની જે મૂર્તિ છે તે તો જેવું જેનું ચિત્ત હોય તેને તેવી ભાસે છે. બીજામાં જેટલો ચમત્કાર હોય છે તેટલું તે લોકોનું મનોરંજન કરે છે. જગતમાં આવું જ છે. નિષ્કામ સમયે સવારે વાત કરી હતી ને, એવા નાચનારા પૃથ્વી પર થયા છે, એવા નાચનારા કે આમ બહાર નીકળે ને તો ઘરની બહાર તો કેટલા માણસો ભેગા થઈ જાય. કંઈ શોપિંગ કરવા નીકળ્યા હોય ને, બજારમાં નીકળ્યા હોય ને, ઢગલો માણસ થાય, પણ આજે કોઈ નામથી પણ ઓળખતું નથી. અમેરિકાના એલ્વિસ પ્રેસલીને, માઇકલ જેક્સનને કલ્પના તો કરો. માઇકલ જેક્સન મરે, એ લેખ મેં વાંચેલો, લક્કી મેન અનલક્કી ડેથ, શબ્દ સમજાણા વિચારો. એના કરતાં નરસિંહ મહેતા તો શું ખોટો, કેટલા વર્ષો થયા હજી તાજાને બોલો. હમણાં તો મોદી સરકારે શું કામ કર્યું, નરસિંહ મહેતાનું વૈષ્ણવ જન તો તેને રે કહીએ ગીત 41 દેશના સિંગરો પાસે વિદેશી લોકો પાસે મહાત્મા ગાંધીને એક શ્રદ્ધાંજલિ આપવા માટે મોદી સરકારે નરસિંહ મહેતાનું વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પદ ગૌરાવ્યું છે, ધન્ય છે. આવા જે ભક્ત હૃદય કવિઓ હોય છે ને, સોનું છે ને જેમ સમય જાય ને એમ કિંમત વધવાની, બાકી બધી વસ્તુ છે ને ગમે એટલી સજાવેલી હશે ને એ અંતે ધૂળ છે, ધૂળમાં મળી જવાની, એમ સાચો ભક્ત છે ને મીરાબાઈ હોય, મુક્તાનંદ સ્વામી હોય, નરસિંહ મહેતા હોય, પ્રેમાનંદ સ્વામી હોય, આ બધા એવા પાત્રો થયા કે જ્યાં સુધી પૃથ્વી રહેશે, સૂર્ય ચંદ્ર રહેશે, ત્યાં સુધીની ભક્તિ, એનું તપ, એનું તેજ એવું ને એવું રહેવાનું બોલો. શ્રીહરિની જે મૂર્તિ છે તે તો જેવું જેનું ચિત્ત હોય તેવું તેને ભાસે છે. બીજામાં જેટલો ચમત્કાર હોય તેટલું લોકોનું મનોરંજન કરે, પરંતુ તે ચમત્કાર તો શ્રીહરિની મૂર્તિને લીધે છે તે વાત સુજ્ઞ લોકો જાણે છે. જ્યારે શ્રીહરિ તેમાંથી ચમત્કાર તાણી લે ત્યારે તે જીવ મરેલા જેવો થઈ જાય છે. અનંત કોટે બ્રહ્માંડ સમેતા શ્રીહરિ કેતા કે જોની કેતા, અનંત કોટે બ્રહ્માંડ સમેતા શ્રીહરિ કેતા કે જો નિકેતા, અન્વય વિતરેક કલહે યામે ગજ પર બેઠે શ્રીહરિ તામે, ગજ પર બેઠે શ્રીહરિ તામે. લોકોને તો એમ લાગે ભગવાન આથી ઉપર બેઠા છે, પણ કેવી વાત લખી જુઓ, અનંત કોટી બ્રહ્માંડો એ સહિત શ્રીહરિ પ્રાણી માત્રનું આશ્રય સ્થાન છે. હાથી ઉપર બેઠા છે ને એ કેવા છે, અનંત કોટી બ્રહ્માંડ સહિત અનંત કોટી જીવ પ્રાણી માત્રના આધાર છે, જીવનરૂપ છે, સોર્સ ઓફ લાઈફ છે. શ્રીહરિમાં અન્વય અને વ્યતિરેકપણે રહેવાની અમાપ કળા રહી છે.
એવા પ્રભુ હાથી ઉપર બેઠા છે. અન્વય અને વ્યતિરેક એટલે શું? આ કઈ કળા છે? આર્ટ ઓફ સિંગિંગ, આર્ટ ઓફ પ્લેઇંગ, આ બધી તો આપણે ખબર જાણીએ છીએ. અન્વય અને વ્યતિરેક વચનામૃત ગઢપુર પ્રથમનું સાતમું મહારાજ એમ કહે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એમાં અન્વય અને વ્યતિરેકપણું છે. વચનામૃતના એક બે શબ્દો વાંચીએ. આ વાત ક્યારે આવી નથી, અધ્યાત્મ જગતની એટલી ઊંચી ને મહાન વાત છે. ઉપનિષદો વેદોમાં પુષ્કળ આની ચર્ચાઓ છે, પણ હવે તો કહેવાય છે ને, મેસૂબનો વેપાર કરો કોઈને ગમે નહીં, હવે તો કેવું મમરાને એનો જમાનો આવ્યો છે, ફાસ્ટ ફૂડ. હે, શું કહેવાય? હે દાદા, આપણે ત્યાં મંદિરમાં નહીં, બધા કે ચવાણું લાવો, ચવાણું બોલો, કોઈ મેસૂબ માગે? વચનામૃત ગઢપુર પ્રથમનું સાતમું સ્વામિનારાયણ હરે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી અને ભ્રમી જવાય છે. માટે અધ્યાત્મ વાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ. અધ્યાત્મ વાર્તા એટલે શું? આત્મા અને પરમાત્મા સંબંધી ચર્ચા, એને શું કહેવાય? અધ્યાત્મ વાર્તા. મેં કથામાં વાત કરી હતી, સાગરમાં એક વાત આવી હતી, આ દુનિયામાં બધી વાતના ત્રણ પ્રકાર છે, કાં સુખકારી, કાં હિતકારી અને કાં કલ્યાણકારી. સુખકારી વાત બધા સમજી શકે, હિતકારી વાત કોઈક જ સમજી શકે, અને કલ્યાણકારી વાત તો ચોકડી જ મારી દેવાની. તમે છ જણા નીકળ્યા સમજનારા, લો, હમણાં પાર્ટી હોય, તાઇફો હોય, તો અધ્યાત્મ વાર્તા જ્યાં જ્યાં આવે છે સમજાતી નથી, ભ્રમી જવાય છે, એટલે કે આત્મા અને પરમાત્માની ચર્ચા. કેવળ જીવને બ્રહ્મરૂપ કરવાની વાતો થતી હોય, જીવને જગદીશમાં જોડવાની વાતો થતી હોય, આ બધી વાતો તમે આ કથા વાર્તા રોજ સાંભળો છો, તમે અનુભવી શકો કે આપણો આત્મા ભગવાનથી કેટલો નજીક થઈ રહ્યો છે. હવે મહારાજ અન્વયપણું વ્યતિરેકપણું એની જ વાત કરે છે. શું સાંભળો? તે સર્વે સાંભળો. સ્થૂળ સૂક્ષ્મને કારણ ત્રણ દેહને વિશે એકાત્મપણે વર્તવું એ જીવનું અન્વયપણું છે. ત્રણ દેહથી પૃથકપણે સત્તા માત્ર કહેવો તે જીવનું વ્યતિરેકપણું છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ એનું અન્વય વ્યતિરેકપણું વાત કરીને હવે શ્રીજી મહારાજ વાત કરે છે. તથા અક્ષરબ્રહ્મ, ઈશ્વર, જીવ અને માયા, તેમજ માયાના કાર્ય અનંત બ્રહ્માંડ, માયાના કાર્ય જે બ્રહ્માંડ, તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા અને નિયંતાપણે કહેવા તે ભગવાનનું અન્વયપણું છે. આ અનંત કોટી બ્રહ્માંડમાં ભગવાન કણ કણમાં રહ્યા છે, પણ આ કયું સ્વરૂપ કહેવાય ભગવાનનું? થોડું બોલો. અન્વયપણ. આ બધાનો કંટ્રોલ ભગવાનની પાસે છે. આકાશમાંથી વરસાદ થાય છે કોની ઈચ્છાથી? બોલો. ઇન્ડોનેશિયામાં સુનામી આવ્યો કોની ઈચ્છાથી? બરાબર ને? ક્યાંક ભૂકંપ આવ્યો કોની ઈચ્છાથી? હમણાં હરિકેન મોટું આવ્યું હતું જ્યોર્જિયામાં કોની ઈચ્છાથી? ખાલી હરિકેન જ એની ઈચ્છાથી? આપણો સ્ટોર હારો થયો કોની ઈચ્છાથી? એ પણ ભગવાનની ઈચ્છાથી. ટૂંકમાં જે કંઈ થાય છે એનું નિયમન, નિયંતાપણું અને અંતર્યામીપણું એ અન્વય શક્તિ છે. ભગવાનના અન્વય સ્વરૂપને ઓળખવું સુગમ છે, વ્યતિરેક સ્વરૂપને ઓળખવું અતિ અઘરું છે. અબજી બાપાશ્રી, નારાયણ મામાશ્રી, ઈશ્વરચરણદાસ સ્વામી, અરે ગોપાળાનંદ સ્વામી, આ મોટા મોટા મુક્તોએ શું વાત કરી! ભગવાનના અન્વય સ્વરૂપનો યોગ ઘણા લોકોને છે. ભગવાનના વ્યતિરેક સ્વરૂપનો યોગ કેવળ ને કેવળ અક્ષરધામના મુક્તોને છે, અથવા એ મુક્તોના સાધર્મ્યપણાને પામ્યા એવા બ્રહ્મ સ્થિતિવાળા સંતો ભક્તોને છે. ભગવાને આટલો ભેદ રાખ્યો છે, આપણને બધાને યોગ આપ્યો છે, પણ કયા સ્વરૂપનો? અન્વય સ્વરૂપનો.
હવે વ્યતિરેક સ્વરૂપ એટલે શું, સાંભળો. એ સર્વેથી એટલે આગળ જેટલું આવ્યું બધું, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, માયાનું કાર્ય, એ સર્વેથી પૃથકપણે કરીને પોતાના ગોલોકધામને વિશે બ્રહ્મ જ્યોતિ તેને વિશે રહ્યા છે એમ જે શ્રી કૃષ્ણ ભગવાનને કહેવું તે ભગવાનનું વ્યતિરેકપણું છે. ભગવાનની આ બે ઐશ્વર્ય શક્તિઓ છે. ભગવાન જેમ કે સૂર્યનારાયણ એના લોકમાં પણ છે, પ્રકાશ દ્વારા કણકણમાં ખૂણાખૂણામાં છે, એમ ભગવાન ઐશ્વર્ય દ્વારા, અંતર્યામી શક્તિ દ્વારા, નિયંતાપણા દ્વારા બધી જગ્યાએ છે, પણ પોતાનું પ્રત્યક્ષ સ્વરૂપ અક્ષરધામના દિવ્ય મુક્તોની વચ્ચે રાખીને અનંત મુક્તોને સુખ આપે છે. આપણે મહારાજની મૂર્તિના સાચા રસ ભોગતા બનવું હશે તો ત્યાં સુધી પહોંચવું પડશે. એ વાત કરે છે, જુઓ. અનંત કોટે બ્રહ્માંડ સમેતા શ્રી હરિ કેતા કે જોની કેતા અનવય વ્યતિરેક કલા હે યામે ગજ પર બેઠે શ્રી હરિ તામે, ગજ પર બેઠે શ્રી હરિ તામે. આવા ભગવાન શ્રીહરિ છે. અતિશય અવ્યક્ત એવા શ્રીહરિને મનુષ્ય બુદ્ધિવાળા મનુષ્ય મનુષ્ય જેવા જ દેખે છે. અવ્યક્ત છે. અવ્યક્ત એટલે જલ્દી કોઈને દેખાય નહીં, વ્યક્ત ન થાય એવા છે, સમજાય નહીં એવા છે. અવ્યક્ત એવા શ્રીહરિને મનુષ્ય બુદ્ધિવાળા મનુષ્ય કેવા સમજે છે? મનુષ્ય જેવા છે. પૂર્ણિમાના ચંદ્રનું પ્રતિબિંબ નદીની અંદર પડે તો બે માછલા રમતા રમતા એમ વિચારે આ પણ શું છે? માછલું છે. નદીના માછલાને પૂનમનો ચંદ્ર પણ કેવો દેખાય? માછલા જેવો. દરિયાની સપાટી ઉપર ચાલતું જબરજસ્ત જહાજ સ્ટીમ્બર એને જોઈને મોટી માછલી એમ વિચાર કરે આ પણ આપણા જેવું શું છે? માછલું છે. આપણે 5 ફૂટના ના 25 ફૂટનું, પણ એને ખબર છે કે માછલામાં મારામાં શું ફેરામાં. બસ એવી જ રીતે દુનિયાનો કોઈ પણ માણસ પોતાની બુદ્ધિથી વધારે અને આગળ નથી વિચારી શકતો. આ કડવું ગણિત તમને સમજાઈ જાય પછી બીજાને સમજાવવાનો આગ્રહ તમને ક્યારે રહેશે? એટલે તો ગુણાત્યાનંદ સ્વામી ટૂંકમાં કહી દીધું, જેટલો બીજાને સમજાવવાનો આગ્રહ છે એટલો જો પોતાને સમજવાનો હોય તો કોઈ વાતની કસર રહેતી નથી. આપણે તો સવારથી જાગીએ ત્યારથી હાંજ સુધી એક જ કામ. બાપ એમ વિચારે દીકરો મારા જેવો થાય, પતિ એમ વિચારે પત્ની મારા જેવી થાય, સાસુ હોય તો એમ વિચારે વહુ. મનુષ્ય બુદ્ધિવાળા ભગવાનને પણ મનુષ્ય જેવા દેખે છે. જેને અવ્યક્ત એવા શ્રીહરિ પરખાઈ જાય તે મોક્ષ ગતિને પામે છે. બસ પ્રગટ પ્રભુની આજ કરો ઓળખાણ રાજ, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ. ભગવાનને ઓળખવા એ જ કરવાનું છે. સાંભળજો, એ જ કરવાનું છે. એક વચનામૃતની નાની વાત વાંચો. વચનામૃત છે વર્તાલનું 19મું. ભગવાન શ્રીહરિની શ્રીમુખની વાણી કેવા અદ્ભુત શબ્દો છે. એક શબ્દ નહીં, અડધો શબ્દ પણ આ વચનામૃતનો કલ્યાણકારી છે. જો યાદ રહી જાય ને તો સાંભળો. શ્રીજી મહારાજ આમાં બોલ્યા છે, હા, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે, ત્યારે શ્રીજી મહારાજ બોલે છે સાંભળો. ભગવાનની વાર્તા કરીએ છીએ. આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે છે, ભરતખંડ એટલે પૂજ્ય દેવ સ્વામીએ 2 દિવસ પહેલા શનિવારમાં શનિવારની સભામાં યાદ છે ને તમને, સ્વામી દેવપ્રસાદ સ્વામી જે આવ્યા હતા વંથલીથી, 262 વચનામૃત કડકડાટ સ્વામીને યાદ છે આખે આખું. ભરતખંડને વિશે જ્યારે મનુષ્યનો દેહ આવે છે ત્યારે ભગવાન, ભગવાનના અવતાર કા ભગવાનના સાધુ તે જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય છે. પૃથ્વી ક્યારેય વાંઝણી રહેતી નથી, જરૂર વિચરતા હોય છે. આ પૃથ્વી જ્યાં સુધી રહેશે
કાં ભગવાન કાં ભગવાનના સંત હશે તો રહેશે, જ્યારે બધા લુપ્ત થઈ જશે ત્યારે પૃથ્વીમાં પ્રલય થઈ જશે. જ્યારે પણ મનુષ્યનો દેહ આવે ત્યાં ભગવાન કાં ભગવાનના સંત અવશ્ય વિચરણ કરતા હોય છે. તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય. મનુષ્યનો દેહ તો આ નગરમાં હજારો લાખો માણસને મળ્યો, એમાં આવા મહારાજ આવ્યા, આવા સંતો આવ્યા, ઓળખાણ કેટલાને થઈ હજી આ સિદ્ધ ભગત? શું કીધું? ઓળખાણ થાય ત્યારે જીવ ભગવાનનો ભક્ત થાય. જેને ઓળખાણ થઈ એ બધા ભક્ત થયા, વાત સાચી ખોટી? અને એ ભગવાનનો ભક્ત થયો તેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થ વિશે પ્રીતિ રાખવી ઘટે નહીં. હવે મહારાજ પછી આગળ વાત કરે છે, એ અત્યંત કલ્યાણનો અધિકારી છે. ભગવાનને સંતને ઓળખવા આ જ કરવાનું છે. એટલે બહુ સરસ વાત આવી, જો ભગવાનને ઓળખે છે મોક્ષ ગતિને પામે છે, બીજા તો માથું કૂટતા રહે છે, જમપુરીમાં જાય છે, શ્રીહરી આંખોની સમક્ષ આવીને દર્શન આપે, છતાં અભાગ્યા જીવો ભગવાનને પારખી શકતા નથી. દર્શનની જડી મચાવતા શ્રીહરિ બજારમાં આવતા હતા, આમ અનેક લોકોને દર્શન આપે છે, પોતાની મૂર્તિનું મહાસુખ આપે છે અને ભગવાન નગરમાં નીકળ્યા છે. શ્રીહરિ તે રાજમાર્ગ ઉપર ભદ્ર સુધી આવ્યા અને પછી ત્યાંથી માણેકચોક તરફ વળી ગયા. તે સમયે હિમાશેઠ જે નગરશેઠ કહેવાતા હતા તેમણે શ્રીહરિને પોતાને ઘેર પધરાવ્યા. આવી રીતે 60મો તરંગ સમાપ્ત થાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના સપ્તમ પૂર્વમાં શ્રીહરિ શ્રીનગરમાં હાથી ઉપર બેસીને ધૂમધામથી માણેકચોક સુધી પધાર્યા. એ નામે 60મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.